મિત્રો, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં છેલ્લું જ્યોતિર્લિંગ શ્રી કુસુમેશ્વર જ્યોતિર્લિંગ છે, જેનો ઉલ્લેખ શિવપુરાણના કોટી રુદ્ર સંહિતામાં અંતિમ જ્યોતિર્લિંગ તરીકે થયો છે. શ્રી કુસુમેશ્વર જ્યોતિર્લિંગ ભારતમાં રાજસ્થાનમાં શિવર નામના સ્થળે આવેલ છે. તો ચાલો જાણીએ શ્રી કુસુમેશ્વર જ્યોતિર્લિંગના રહસ્ય વિશે. મિત્રો, શિવપુરાણ કથા મુજબ દક્ષિણ દિશામાં દેવગીરી પર્વત પાસે ભરદ્વાજ ગોત્રમાં જન્મેલ સુધર્મા અને તેની પત્ની સુદેહા સાથે રહેતા હતા. તેઓ ઘણા ધાર્મિક હતા. તેઓ પ્રતિદિન ભગવાન શિવની પૂજા આરાધના કરતા હતા. બંને ખૂબ જ ખુશ અને સુખી હતા, પરંતુ તેમને સંતાન સુખ ન હતું. તેથી પાડોશીઓ તરફથી તેમને ઘણા કડવા વેણ સાંભળવામાં આવતા. તેથી એક દિવસ સુદેહા ખૂબ દુઃખી થઈ અને પોતાના પતિ સુધર્મા પાસે ગઈ અને બોલી, પુત્ર પ્રાપ્તિ થવાથી વંશવેલો આગળ વધે છે, તેથી હે સ્વામી, તમે મારી બહેન કુસુમા સાથે વિવાહ કરો. પરંતુ સુધર્મા ઇનકાર કરે છે અને કહે છે કે આ વિવાહ થવાથી સૌથી દુઃખી તું જ થઈશ. પરંતુ પોતાના જીતથી સુદેહાએ સુધર્માના વિવાહ કુસુમા સાથે કરાવી દીધા. કુસુમા પોતાની બહેનની વાત સાંભળી દરરોજ 101 પાર્થિવલિંગ બનાવી વિધિપૂર્વક પૂજા આરાધના કરતી હતી અને પછી એ પાર્થિવલિંગનું વિસર્જન નજીકના તળાવમાં કરી દેતા. ભગવાન શિવજીની કૃપાથી કુસુમા અને સુધર્મા દ્વારા એક ગુણવાન પુત્રનો જન્મ થયો. કુસુમાનું સન્માન વધવા માંડ્યું અને બીજી બાજુ સુદેહાને આ વાતની ઈર્ષા થવા લાગી. સમય વીતતો ગયો અને કુસુમા અને સુધર્માના પુત્રના પણ વિવાહ થયા. ઘરે નવી નવવધુ આવવાથી સુદેહાની ઈર્ષા વધી ગઈ. એક વખત રાત્રે સુદેહાએ પેલા પુત્રને ચાકુથી મારી નાખી, હત્યા કરી નાખી અને તેના શરીરના અંગોના ખટકા કરી તે તળાવમાં નાખી દીધા, જ્યાં કુસુમા શિવલિંગનું વિસર્જન કરતી હતી. સુધર્મા અને કુસુમા સવારે ઉઠી પૂજાવિધિ કરવા લાગ્યા. પુત્રવધુ ઘરમાં પ્રવેશ કરી લોહી જોઈ જાય છે અને રાડો પાડવા માંડી. તેણે બધાને વાત કરી, પરંતુ કુસુમા અને સુધર્મા બંને વિચલિત ન થયા. બંને પૂજાવિધિમાં ડગી રહ્યા, પરંતુ સુદેહા દેખાડો કરવા જોર જોરથી રડવા લાગી. પૂજાવિધિ પૂરી કરી કુસુમા પાર્થિવલિંગને તળાવમાં વિસર્જન કરવા ગઈ. ત્યાં તેણે તેના પુત્રને તળાવ પાસે ઊભો રહેતા જોયો. તેને ખબર પડી ગઈ કે આ તો ભગવાનની લીલા છે. તેને ન તો દુઃખ થયું કે ન તો ખુશી થઈ. અને પછી એક જ્યોતિ તેમની સામે પ્રગટ થઈ. તેમાંથી ભગવાન શિવ સ્વયં પ્રગટ થયા અને તેમણે કુસુમાને કહ્યું કે તારી બહેને અપરાધ કર્યો છે, તેથી તેની સાથે દંડ થવો જોઈએ. પરંતુ કુસુમા સુદેહાને માફ કરી દે છે અને આ વાતથી ભગવાન શિવ અતિ પ્રસન્ન થયા અને કુસુમાને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે કુસુમાએ વરદાન માંગ્યું, જો તમે મારી ભક્તિથી પ્રસન્ન છો તો સદાય માટે અહીં સ્થિર થઈ જાઓ અને મારા નામથી જ અહીં જ્યોતિર્લિંગનું સ્થાપન કરો. અને આવી રીતે ભગવાન શિવ એ જ્યોતિર્લિંગ સ્વરૂપ ધારણ કરે છે અને આ જ્યોતિર્લિંગનું નામ પડ્યું શ્રી કુસુમેશ્વર જ્યોતિર્લિંગ. તો મિત્રો, આ હતું અંતિમ જ્યોતિર્લિંગ શ્રી કુસુમેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપનાનું રહસ્ય. મિત્રો, તમને અમારી આખી 12 જ્યોતિર્લિંગની સ્થાપનાના રહસ્ય વિશેની સિરીઝ જો સારી લાગી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ધાર્મિક માહિતી મળતી રહે.